વેલકમ બેક. તો હાલમાં કોરોના કાળનો સંકટ સમય ચાલી રહ્યો છે ત્યારે આવા સમયને પણ કેટલાક તત્વો પોતાની કમાણી માટેનો અવસર માની બેઠા છે. દરરોજ કોઈને કોઈ શહેરમાંથી રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરનારનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે વલસાડમાં વાપીમાંથી પણ આવા જ બે પાપીઓ ઝડપાયા છે. મહામારીના આ સમયમાં પણ મહાપાપીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. દ્રશ્યોમાં જોવા મળી રહેલા આ છે વરુણ, સુરેન્દ્ર કુંદ્રા અને મનીષ સિંહ, જે બંને કરતા હતા રેમડેસિવીરની કાળાબજારી. બંને આરોપીઓ દર્દીના સગાની મજબૂરીનો ફાયદો ઉઠાવી એક ઇન્જેક્શનના 12-12 હજાર રૂપિયા પડાવતા. વાપીમાં રેમડેસિવીરની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે વલસાડ એસઓજીએ તપાસ શરૂ કરી. પોલીસે દર્દીના સગા સંબંધી બંને રેમડેસિવીરની દલાલી કરનાર એ શખ્સને વાપી નજીક હાઈવે પર બોલાવ્યો અને 12 ઇન્જેક્શન માંગ્યા. આરોપીએ તરત જ ખિસ્સામાંથી લેબલ વિનાના 12 રેમડેસિવીર ઇન્જેક્શનને કાઢી 1,44,000 માંગ્યા. પોલીસે તરત જ તેને દબોચી લીધો. ફર્નિચરનો વેપાર કરતા વરુણે કબૂલ્યું કે આ ઇન્જેક્શન તેણે દમણની બ્રુક ફાર્મા કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર મનીષ સિંહ પાસેથી લીધા, જેના આધારે પોલીસે છટકું ગોઠવી મનીષને પણ ઇન્જેક્શન આપવા માટે બોલાવ્યો અને ઝડપી પાડ્યો. બ્રુક ફાર્મા કંપની પાસે કેન્સરની દવા અને રેમડેસિવીર ઇન્જેક્શન બનાવવાનું લાયસન્સ છે. કેન્દ્ર સરકારે હાલ રેમડેસિવીરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે મનીષ સિંહે એ જથ્થામાંથી ઇન્જેક્શન કાઢીને બારોબાર કાળાબજારી કરી કમાણી કરતો. આરોપીની પૂછપરછ ચાલુ છે. 2 જેટલા દર્દીઓને એણે આપ્યા હોવાનું એ જણાવે છે. તે બાબતમાં કયા દર્દીઓને ક્યારે આપ્યા છે એ બાબતની હજી તપાસ ચાલુ છે. આજે રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સ્વજનો 24 કલાક રજળપાટ કરી રહ્યા છે, ત્યારે સ્વજનોનો જીવ બચાવવાની મજબૂરી કાળાબજારી કરનાર માટે અવસર બની ગઈ છે અને મહામારીમાં મહાપાપ કરાઈ રહ્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ જતા હવે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જરૂરિયાતમંદોની મદદે આવી રહી છે. આ સંસ્થાઓ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરી રહી છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી લગભગ ભરાઈ જતા હવે શાળાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. કતાર ગામમાં ખાનગી સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે. અહીં દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. બેડ મળવાની જ્યારે મુશ્કેલી થઈ પડી છે ત્યારે આ કતારગામ વિસ્તારની અંદર ડભોલી વિસ્તારમાં અહીંયા 75 બેડનું આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં કોરોનાએ ભરડો લીધો છે. સરકારી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓને બેડ અને ઓક્સિજન નહીં મળવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે સરકારી આગેવાન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ અમરેલીની પટેલ કન્યા છાત્રાલયમાં ઓક્સિજનની સુવિધા ધરાવતું 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાવ્યું છે. જૂનાગઢ શહેરમાં પરબત લક્ષ્મણ પટેલ સમાજ અને કડવા પટેલ ડોક્ટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 100 બેડ સાથેનું ફ્રી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં કડવા પટેલ સમાજના કોઈ પણ કોરોનાના દર્દીને વિનામૂલ્યે હોમ આઇસોલેશનની સુવિધા અને સારવાર આપવામાં આવશે. અહીં દાખલ થયેલ દર્દી માટે સવારના નાસ્તા અને બંને સમયના ભોજનની પણ વ્યવસ્થા છે. 100 બેડની કોરોના કેર સેન્ટર એટલે કે આઇસોલેશન સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે. નિઃશુલ્ક સેવા છે અને દરેક સમાજના લોકો એટલે કે સમાજના દરેક લોકો આની વ્યવસ્થાનો લાભ લઈ શકે. અહીંયા એમના માટે કોઈ પણ ચાર્જ નથી. સવારે નાસ્તો, 2 ટાઈમ જમવાનું અને દેશી ઉકાળો એટલે કે આયુર્વેદિક ઉકાળો જેવી વ્યવસ્થાથી એમને અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ પણ એમને સામાન્ય રીતે આપવામાં આવશે. એસિમ્પ્ટોમેટિક જે દર્દી હોય તેમને અહીંયા દાખલ કરી અને તેમની હોમ ક્વોરન્ટાઇન જેવી અહીંયા સારવાર આપવામાં આવશે. વડોદરામાં કોરોનાના મોરચે પરિસ્થિતિ વણસી રહી છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે હવે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ લોકોની મદદે આવી રહી છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 500 બેડની સુવિધા ઊભી કરવામાં આવ્યા બાદ મુસ્લિમ સંગઠન દ્વારા વાડી જહાંગીરપુરા મસ્જિદમાં 20 ઓક્સિજન બેડની સાથે 50 બેડની સુવિધા ઊભી કરાઈ રહી છે. જરૂર પડે તો વધુ 50 બેડ પણ ઊભા કરાઈ શકે છે. વડોદરાની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અટલાદરા મંદિરમાં 500 બેડની સુવિધા ઊભી કરી છે, જેમાં 150 બેડ ઓક્સિજનની સવલતથી સજ્જ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.